મંદિરની ચારે સાઈડથી ફરીને અમે મંદિરની જમણી સાઈડ આવી ગયા છીએ. હવે અહીંથી તમને આખું બતાવું છું આ મંદિરને રથના આકારમાં કઈ રીતે બનેવું છે. સામે જોઈશો ને એટલે ત્યાં દેખાશે ઘોડા, ત્યાંથી આ બધા વ્હીલ છે, આવા 12 વ્હીલ છે, 1 2 3 4 5 એમ કરીને 12 વ્હીલ છે લાસ્ટ સુધી. અને આખું સૂર્યદેવના ઘોડા, 7 ઘોડા અને 2 સાઈડ 12 વ્હીલ છે એ પ્રકારે આખું બનેવું છે. અને એની ઉપર આ મંદિર છે. આ લાસ્ટવાળું મંદિર તૂટી ગયેલું છે અને પછી આ પ્રકારનું છે આખું કોણાર્કનું સૂર્ય મંદિર. અને સૂર્ય મંદિરનો તમારે 10ની નવી નોટ જે છે ને, નાની નવી નોટ, એમાં તમને સૂર્ય મંદિરનું કોણાર્કનું જે વ્હીલ છે ને એ જોવા મળશે. અત્યારે તો અહીંયા અમે જમણી સાઈડ ઊભા છીએ, થાકી ગયા છીએ, બેઠા છીએ. પાછળ એન્ટ્રી છે નહીં, સિક્યુરિટી રાખ્યા છે. અને બહુ મજાનું મંદિર છે અને 800 વર્ષથી હાચવીને રાખ્યું છે, એટલે એ માટે સારા મારું કહેવાય કે ત્યારના સમયમાં કેવા પથ્થરોથી બનેવું છે એ વિચારવું છે. અને વિડીયોમાં તમે જોયા હશે બધાએ મૂર્તિ સાઈડમાં કઈ કઈ પ્રકારની બનાવી છે, કેટલી મહેનત લઈ ગઈ છે. આજથી 800 વર્ષ પહેલાં જે 1250ની આજુબાજુની સાઈડમાં બનાવ્યું છે. અને ત્યાર પછી તો ઘણી વખત વિધ્વંસ કરીને તોડી નાખવામાં આવ્યું છે. પછી એક મંદિર વધ્યું છે અને ત્યાર પછી એને 1900ની સાઈડમાં અંગ્રેજોએ શોધ કરીને પાછું એને અંદરથી પેક કરી દીધું છે, અંદર પથ્થર માટી લગાવીને અને પેક કરી દીધું છે. અંદર કાંઈ આરતી થતી નથી, બસ બહારથી તમે જોઈ શકો છો બધું, કેમ કે અંદરથી એ સમય તૂટવાનું હોય છે અથવા તો કંઈ બીજા કારણ હોય છે જાણીએ છીએ. ત્યાં આમ એવું કહે છે કે અંદરથી તૂટવાનું હતું એટલે અંદરથી એને ચણી લેવામાં આવ્યું, માટી પથ્થર બધું લગાવીને પેક કરી દીધું. અને આ સાઈડ અત્યારે કંઈક મેન્ટેનન્સ કરતા હોય એવું લાગે છે. તડકો પણ છે, સારું છે, વરસાદ એટલો બધો નથી, વરસાદ હોત તો આવી રીતે શાંતિ જોઈ ન હતો. આશીષ હું કહેવા માંગુ છું મંદિર વિશે. અહીંયાનું તો સૌથી બેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય તો સૂર્ય મંદિર જ છે. અને અહીંયા આવો તો પહેલાં સૂર્ય મંદિરના દર્શન કરવા આવજો. તો ઓડિશા આવ્યા હતા અને આખી ટ્રીપ ટાઈમ જશે તો બીચ ઉપર, પુરીના બીચ ઉપર ગોલ્ડન બીચ છે અને બ્લુ ફ્લેગ મેળવેલો છે. બ્લુ ફ્લેગ ઇન્ડિયાની સરકાર અમુક બીચ હોય એને જ આપે છે, જે ચોખ્ખાઈમાં અને સારી વ્યવસ્થામાં જેનો નંબર આવતો હોય ને એ બીચને બ્લુ ફ્લેગ મળે. એટલે અહીંયાનું પૂરી ગામ છે, ત્યાં મંદિર છે, ત્યાંથી 1-2 કિલોમીટર જેટલું બીચ છે. તો ટ્રાય કરશું, જો સમય રહેશે તો ત્યાં પણ જોઈ આવીશું. બ્લુ ફ્લેગ બીચનું નામ છે ગોલ્ડન. એક અને તો બોલવાની ટેવ કાઢવી પડશે, કારણ કે વચ્ચે ને વચ્ચે એ જ આવ્યા રાખશે. અને આજનો વ્લોગ તો બહુ મસ્ત મોટો બનવાનો છે. બાકી તો બહુ મજા આવી ઓડિશામાં ફર્યા. અને યુનેસ્કો દ્વારા જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એની મુલાકાત લેવાનો મોકો મળ્યો, તો બહુ સારા મારું કહેવાય કાંઈ સુધી આવ્યા અને મોકો મળ્યો.
તો તમે પણ આવો. ગુજરાતથી આવવા માંગતા હો તો ગુજરાતથી, સુરતથી અને અમદાવાદથી પુરીની ડાયરેક્ટ ટ્રેન મળે છે, ત્યાં બેસી જવાનું એટલે ડાયરેક્ટ તમને પુરી પહોંચાડી દેશે. અને પુરીથી તમારે પુરી મંદિર, પુરીનું બીચ એક દિવસમાં કવર થઈ જશે. બીચ સાઈડ રૂમ લઈ લેવાનો, ત્યાંથી તમે પુરી મંદિર પણ દર્શન કરી શકો અને ત્યાર પછી બીચ ઉપર જવું હોય તો ત્યાં પણ રાત્રે ફરી શકો. અને અમે પણ એમ જ કર્યું છે, એક બીચ બાકી છે કેમકે સમય ઓછો હતો અને આજે બપોર પછી હવે ટાઈમ રહેશે તો જશું. એટલે જો તમે આવો તો એક દિવસ તમે પુરી અને ત્યાંનું બીચ એન્જોય કરી શકો અને બીજા દિવસે કોણાર્ક મંદિર છે, સૂર્ય મંદિર, ત્યાં પણ આવી શકો છો. 40-એક કિલોમીટર જેટલું છે. પુરીના બસ સ્ટેન્ડથી બધી બસ મળી જાય છે. ટૂરવાળા પણ છે, થોડો ભાવ વધારે લેશે. આજુબાજુની 5-6 સાઈટ છે તમને બતાવશે, પણ અમે તો બસ સ્ટેન્ડથી બસ કરી લીધી હતી. 50-60 રૂપિયા જેવી એની બસ મળી જશે. 40-એક કિલોમીટર જેટલું છે તો અહીંયા આવવાનો મોકો મૂકો ને. પુરી આવ્યો હોય તો કોણાર્ક મંદિરે જરૂર આવો. કોણાર્ક મંદિર પાસે પણ બીચ છે, ત્યાં હું પણ તમે જઈ શકો. થોડાક કકડાટ છે, થોડાક સાઈડમાં વહી જાય. એક માઇક લેવું પડશે કેમકે વ્લોગિંગ ધીમે ધીમે આઉટડોરમાં જઈએ છીએ, કરીએ છીએ આઉટડોર, તો બીજો ઘોંઘાટ વધારે આવે તો એને ઘોંઘાટ, પવનનો ઘોંઘાટ છે જો આ બધું કદાચ તમને ડિસ્ટર્બ થતું હોય છે તો. સારી ક્વોલિટીનું માઇક કોઈ હોય તો કોમેન્ટ વોમેન્ટ કરજો, ખબર હોય તો. બસ આ રીતનું છે, બહુ મજા આવી. હવે સમય 11-11:30 થયા છે, જાશું અહીંથી, રિટર્ન જશું પુરી. અહીંથી પુરીની અમને બસ મળી રહેશે, ઓટો રિક્ષા મળશે, તો એનું મંદિર જોઈ લીધું. હવે જશું પુરી સાઈડ, થોડી ખરીદી કરી લઈશું. આઈને કંઈ કંઈ કાંઈ વખણાક થઈ જશે, મળીએ પાછા નેક્સ્ટ ટાઈમ. આગળનો વિડીયો શું છે જોતા રહો. ભાઈ એક દુઈ સાંભળી સાંભળીને કંટાળી ગયા. ચાલો અમદાવાદ સુધીની ટ્રેન આપણી જે હતી મળી ગઈ છે, પાછા જઈએ છીએ રિટર્ન આપણા ગીરમાં, ઓડિશાથી ગીર.
સત્તર પછી પહોંચી ગયા છે મોરબી ફાઇનલી, એ જિલ્લામાં તો પહોંચી ગયા છે. એટલે હાલો લોક અહીંયા પૂરો કરીએ છીએ.